नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी, लाल किताब वास्तविक एक्सप्रेस। मित्रों, आपने भादरवा महीनो केवो रहेशे ते जाणी। हवे सौनी नजर छे आसो, अधिक आसो। तो शास्त्रों में आ एक उल्लेख छे, पंचांगों में पण आ बाबते एवुं जणावामां आव्युं छे कि जारे जारे बे आसो आवे त्यारे दुनिया में भय सर्जाय, नुकसान थाय, युद्ध थाय। तो आसो महीनानी शुरुआत 18/9/2020 ने दिवस थी थई रही छे। बे आसो महीना होय त्यारे पृथ्वी पर सेनानो भय पण सर्जाय, मतलब युद्ध थाय अने युद्धमां सेनाओ भाग ले। आ समय देश अने दुनियामां संघर्ष, युद्ध अने विनाश लईने आवे एवो समय छे। तो आनी पर चोक्कस ध्यान आपजो। अधिक आसो આપણે ઘણું બધું આપી જશે, દુઃખ, ખ્યાલ આવ્યો? આ એક પવિત્ર માસ છે, નારાયણની આરાધના કરવાનો માસ કહેવાય, પુરુષોત્તમ માસ કહેવાય। હમણાં જ આપણે ત્યાં મર્યાદા પુરુષોત્તમ રામના મંદિરનું ખાતમુહૂર્ત થયું, શિલાન્યાસ થયો, હવે બનશે। પણ આ જે સમય છે એ આપણા માટે ખરેખર એક સંઘર્ષ ભર્યો, એવું સંઘર્ષ કે કદાચ આપણે ઘણું બધું નુકસાન વેઠવું પડે એવો સમય આ રહે। ગ્રહમાન એવા બને છે, બધું જ બની શકે છે। આ સમયે દેશ અને દુનિયામાં યુદ્ધ થવાના બહુ મોટા ચાન્સીસ ફરી પાછા ઊભા થયા છે। આપણે વચમાં એક એવો માહોલ થયો ચાઇના સાથે, પછી બધું શાંત થઈ ગયું, પણ ખરેખર જે આપણી સરહદો પર જે પરિસ્થિતિ છે તે હજુ એટલી કાબૂમાં નથી આવી। ચાઇના તરફથી, ભારત તરફથી અને દુનિયાના બીજા દેશો તરફથી ચાઇનાની આજુબાજુ સૈન્ય ગોઠવાયું, ચાઇના પણ પેલા મગનું નામ મરી નથી પાડી રહ્યું અને એમાં ઇન્વોલ્વ થઈ રહ્યું છે। એને પણ સરહદ પર બહુ બધી સેનાઓની સાથે તૈયારી રાખી છે, બરાબર? તો આ સમય એવો થઈ રહ્યો અને આ સમયે પાછા જે વિઘ્ન સંતોષી માણસો તે એવા ઉપદ્રવ ઊભા કરાવી શકે છે, એનાથી બી દેશ દુનિયાને નુકસાન થઈ શકે છે। ચોર, જે ચોર છે, તસ્કરો જેને કહેવાય કે ભાઈ મોકાનો લાભ ઉઠાવીને લોકોનો ફાયદો ઉઠાવવો, લોકોના પૈસા ચોરવા કે કોઈ રાજરચીલું માલ મિલકત લૂંટવી, એવા બનાવો પણ આ વખતમાં બની શકશે। પ્રજા કષ્ટ પીડા ભોગવે અને મુશ્કેલી ડરમાં જીવે, આ મુશ્કેલી એમ સામનાઓ આવશે કે ભાઈ આટલી બધી તકલીફો અમે કેવી રીતે વેચશું, અને એના ભયમાં ને ભયમાં માણસોએ જીવવું પડશે। અધિક આસો માસ છે તો પંચાંગો શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ છે કે ભાઈ આ સમયે અસલના જમાનામાં યુદ્ધ થતા આ સમયોમાં ત્યારે પ્રાણીઓ પણ નાશ પામતા। તો આ સમયમાં આપણા દેશમાં મેં કીધું આગલા વિડીયોમાં કેવી રીતના કે ભાઈ પ્રાણીઓમાં બીમારી આવી શકે છે અને ખાસ કરીને હાથીઓ પર બહુ મોટો રોગચાળો આવી શકે છે આ સમય દરમિયાન। તો આ રોગચાળો આપણો આસામ, પશ્ચિમ બંગાળ, કેરળ, સાઉથમાં જ્યાં જ્યાં બી હાથીઓની આપણા દેશમાં વસ્તી છે ત્યાં ત્યાં આ રોગચાળો વધી શકશે। ઘણા હાથીઓ નાશ પામે, એના મૃત્યુ થાય, રોગથી પીડાય, એવી ઘટનાઓ આ સમય દરમિયાન ચોક્કસ થવાની છે। ખાસ કરીને દક્ષિણ દિશામાં ક્યાં લીલો દુકાળ પડે, ખૂબ વરસાદ થાય, ધંધાની નાશ પામે, આપણી જંગલની જે પેદાશો છે એમાં તકલીફ પડે, જંગલના પ્રાણીઓને તકલીફ પડે, એ બધી વસ્તુ આ સમય દરમિયાન શક્ય છે। અને દક્ષિણના ભારતમાં, પણ જે દક્ષિણ ભારતનો દેશ ત્યાં બી હાથીઓની વસ્તી છે, ઘણી બધી વસ્તી, તો એ લોકોને નુકસાન પડે ને એ લોકોને આ બધી તકલીફો ભોગવવી પડે, એવો આ અધિક આસોની શરૂઆતના દિવસો આપણે આવા રહી શકે છે। અધિક આસોમાં સુદ ચોથને દિવસે, તારીખ 20/9/2020ના દિવસે રવિવાર છે, તેથી અનાજના ભાવોમાં મંદી આવે, બરાબર છે? વસ્ત્રોમાં, રૂમાં, એમાં મંદી આવી શકે છે। સાયન સૂર્ય તુલામાં દક્ષિણમાં ગોળારંભ, રાજ ઉપદ્રવ, વિનાશ અને ભય વધારે શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે આ સમયમાં।
તારીખ 22/9/2020 મંગળવાર, આ દિવસે કોઈ સ્થળે યુદ્ધ, વિગ્રહ, અશાંતિ અને વિનાશ ઉભા થઈ શકે છે. આ બધી ભવિષ્યવાણી આપણા પંચાંગોમાં આપેલા ગ્રહણના અસર હેઠળ કરવામાં આવી છે. અને આ સમય જો આપણે ધ્યાનમાં લઈએ, આ ભવિષ્યવાણીનો અર્થ શું છે? ડરવાનો કે બીજો એનો કોઈ ઉપયોગ નથી, તમારા સારા માટે જ. કે ભાઈ આવનારો સમય ખરાબ છે તો આપણે સાચવી લઈશું, તે સમયે આપણે કોઈ એવા સ્થળે ના જઈએ કે જ્યાં ફસાઈ દઈએ, એ દિશામાં ના જઈએ કે આપણે નુકસાન થાય. આપણે આપણા ઘરને, કુટુંબને, આપણા બાળ બચ્ચા, આપણા વડીલોને સાચવીને આપણે રહીએ. તો આના માટેની ભવિષ્યવાણી છે. ઘણા લોકો એવું કહે છે કે ભાઈ તમે આવી ભવિષ્યવાણી કરો છો આજે, એવું નથી, ચોક્કસપણે છે ને આ વસ્તુઓ થાય. મેં મારા આટલા બધા વિડીયો આપ્યા, મારી પાસે બહુ બધા એવી કોમેન્ટ્સો આવી, બહુ બધાના ફોન આવ્યા, બહુ બધાની શુભેચ્છા આવી કે સાહેબ તમે કીધું એ બધું અક્ષરશ તારીખ વાઇઝ થયું, તો આપણે એની પર બી ધ્યાન આપીશું ને. કેમ કે પેલું જે જ્યોતિષ એવું છે કે ભાઈ તમને સારું કહો તો જ ગમે, એ જ્યોતિષ નથી. જે ખરી વાત છે તે કહો, સારું છે તો સારું જ છે ને, ખરાબ છે તો ખરાબ છે. તો ખરાબને જાણીને એમાંથી બચવું જોઈએ. માણસ એમાંથી બચે તો એના માટે સૌથી સારું છે, બરાબર. આ સમય પછી પીડામાં વધારો થાય, આપણા દુઃખોમાં વધારો થાય, આપણે માનસિક રીતે થોડા ટેન્શનમાં આવીએ. સોનાના ભાવ આ સમય દરમિયાન અપ થાય, એ દુનિયાનો રિવાજ છે કે ભાઈ યુદ્ધ કે એ આવે, જ્યારે તકલીફો આવે દુનિયામાં ત્યારે સોનું વધે છે. કેમ કે માણસ એને સારી રીતે સંગ્રહી શકે, ઊંચી જગ્યામાં એને સમાવી શકે તો ભાવ વધવાનો છે. બધા પ્રકારના અનાજ એનો બી ભાવ વધી શકે છે. મેં કીધું ને હાથીઓને પીડા અને નાશ, આ પોઈન્ટ બરાબર ધ્યાનમાં રાખવા જેવો છે. કેમ કે આપણો હાથી એ આપણા માટે એક અમૂલ્ય પ્રાણી છે અને એનો નાશ આપણને પરવડે એવો નથી. તો જે લોકો આની સાથે જોડાયેલા છે, આવા કામોમાં જોડાયેલા, તે લોકોએ એની કાળજી લેવી જોઈએ. આના પછી પૃથ્વી પર યુદ્ધ થઈ શકે છે, કલહ વધી શકે છે અને વિનાશ સર્જાઈ શકે. હવે આના પછી 23/9/2020 આ દિવસે અધિક આસો સુદ સાતમ, તારીખ 23/9/2020ના દિવસે રાહુનું પરિવર્તન મિથુનમાંથી વૃષભમાં થવા જઈ રહ્યું છે. અને આ પરિવર્તન દેશ દુનિયા માટે બહુ જ મહત્ત્વનું છે. જો આની પર તમે ધ્યાન આપશો તો બહુ જ ફાયદામાં રહેશો. ચેતીને જાણજો. મેં બહુ પહેલાં આ વિડીયો આપી દીધો, ત્રણ ચાર મહિના પહેલાં મેં કીધું છે કે 23/9/2020ને દિવસે જે રાહુનું પરિવર્તન છે, વૃષભમાં રાહુનો પ્રવેશ, એ ભારત માટે ખૂબ મહત્ત્વનો દિવસ સાબિત થઈ શકે છે. આ જે ગ્રહમાન છે ને, એ ભારત પાકિસ્તાનના જે ભાગલા થયા 1947માં, આ દિવસે સવારે 10:05 પછી રાહુ મિથુનમાંથી વૃષભમાં પ્રવેશ કરશે, કેતુ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. તો આ જે છે શાસ્ત્રની દ્રષ્ટિએ આ સમયે આપણા દેશના અમુક વિઘ્ન સંતોષી લોકો હિન્દુ અને મુસ્લિમ આ બે પ્રજાને ભડકાવે એવું બની શકે છે. આ સેમ ગ્રહમાન 1947માં હતું જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા, ત્યારે આ જ મુદ્દા પર, હિન્દુ મુસ્લિમના મુદ્દા પર બહુ બધી તકલીફો ઊભી થયેલી આપણા દેશમાં. તો આ વખતે આવું ન થાય એ આપણે બંને પ્રજાઓએ આપણે ધ્યાન રાખવાનું છે. લોકો તાકીને બેઠા છે કે ક્યારે અમે આને ભડકાવીએ, ક્યારે દેશ તૂટે, ક્યારે જાનહાનિ થાય. તો આવું નથી. આપણો દેશ વર્ષોથી એકતામાં રહેલો છે. આપણી બધી જાતિ આપણે સંપીને રહીએ છીએ. તો આપણા દેશમાં અનેક ધર્મ છતાં પણ એક વિવિધતા છે કે ભાઈ આપણે ભેગા છીએ. આજે બી વર્ષો પછી બી આપણે ત્યાં એક સારી લોકશાહી ચાલે છે, લોકો સમજે છે અને એનો અમલ કરે છે. પણ આવા વિઘ્ન સંતોષી માણસો આ સમયે આ બધું ભડકાવી અને દેશને દુનિયાની નજરમાં નીચો લાવવાની કોશિશ કરશે. તો મિત્રો, આપણે એનાથી સંભાળીને રહેવાનું, આપણે એમાંથી બચવાનું છે. આપણે એવા કોઈ ભડકાઉ ભાષણોમાં કે કોઈની સલાહમાં આવવાનું નથી. અને આ સમય બહુ જ નાજુક હશે, તો એ સમયે આપણે બધાએ સમજીને રહેવાનું છે.
મળીને રહેવાનું, સંપીને રહેવાનું છે. આપણે બધા એકબીજાના ભાઈ જ છીએ, કોઈ આપણે જાતભાત મહત્વની નથી. તો લોકો આને ભડકાવશે પણ આપણે એમાંથી બચવાનું. મિત્રો, જ્યારે રાહુ વૃષભમાં પ્રવેશ્યો 1947માં, અને ત્યારે હિન્દુ અને મુસ્લિમ બંને પ્રજાએ બહુ કષ્ટ ભોગવ્યું છે, બહુ મોટી જાનહાનિ જોઈ છે. પણ આપણે આ વર્ષે, આ વખતે આ નથી થવા દેવાનું, એની પર આપણે પૂરેપૂરો ભાર મૂકવાનો. વૃષભના રાહુમાં દેશ અને દુનિયાના બધા લોકોને પીડા મળશે એ ચોક્કસ વસ્તુ છે. બરાબર, શાસ્ત્રો એવું કહે કે આ વખતે અનાજ દુર્લભ થઈ જશે, તો આ વસ્તુ જે છે એની પર બી તમે ધ્યાન રાખજો. દુકાળની બી શક્યતા છે, મોંઘવારી માંઝા મૂકી દે એ પણ શક્યતાઓ છે. બરાબર, તો આપણે એને પણ ધ્યાન રાખીશું. આના પછી મિત્રો, તારીખ 26/9/2020 શનિવાર, 27/9 રવિવારે કમલા એકાદશી, શુક્ર સિંહ મઘામાં રાત્રે 1:04 પ્રવેશ કરશે. તો આ સ્થળે મારવાડમાં આ સમયે વરસાદની ખેંચ વર્તાય, સોનાનો ભાવ વધે, અનાજના ભાવ વધે, અને મહાવતને કષ્ટ પીડા. સાંભળો, મહાવત હાથીની રખેવાળી કરતા માણસોને કષ્ટ પડે. બહુ બધા જ્યોતિષો છે, બહુ બધી વાતો થાય છે, પણ આજે મેં આપણા દેશમાં જે બહુ મહત્વના પ્રાણીઓ છે, હાથી ઘોડા, એ પણ એક જમાનામાં એ રાજાનું ઐશ્વર્ય કહેવાતું કે ભાઈ મારી પાસે આટલા હાથી છે, આટલા ઘોડા છે, એની એક મૂડી કહેવાતી, એનું એક મિલકત કહેવાતું. તો એ આજે પણ છે, આજે તો સાલું દુર્લભ થઈ ગયું. આજે 5 વર્ષનું બચ્ચું હોય તેને હાથી શું છે તે બતાવવા માટે આપણે બહુ ચોક્કસ જગ્યા પર એને લઈ જવો પડે. ત્યાં હાથી જો કોઈ વખતે ભૂલે ચૂકે આવી ગયો સોસાયટીમાં, ગલીમાં, તો છોકરાઓ એને જોઈને નવાઈ પામે. તો આ પ્રાણીના રખેવાળને પણ નુકસાન થાય છે આ સમયમાં. આની પછી તમારે સમજવાનું કે આવનારો સમય કેવો હોઈ શકે. આના પછી એક મહત્વનો દિવસ આવે છે, તારીખ 29/9/2020 આસો સુદ 13 મંગળવાર. આ દિવસે શનિ પાછા માર્ગી થાય છે. શનિ માર્ગી થશે તો પાછી થોડી ઘણી તકલીફ, થોડી ઘણો ફાયદો આવશે. શનિનો નિયમ છે, શનિનો સ્વભાવ છે કે ભાઈ દુનિયામાં ઉથલ પાથલ લાવવી, તો આની પર બી આપણે ધ્યાન આપવાનું છે. મકર રાશિમાં શનિ માર્ગી થાય એને કારણે દુનિયામાં ઘણા બધા ઉથલ પાથલના બનાવો બને. સામાન્ય બજારોમાં વધઘટ આ તે થાય, શેર બજાર અપડાઉન્સ થઈ શકે છે આ સમયમાં. બરાબર, તો આ બધા પર આપણે ધ્યાન આપવાનું. આના પછી 4/10/2020 દિવસે મંગળ વક્રી થઈને મીનમાં પ્રવેશ કરશે. મંગળ વક્રી થઈને મીનમાં પ્રવેશ કરશે, તો આસોવદ બીચ 4/10/2020 રવિવારે સવારે 10:06 મંગળ વક્રી થઈને મીન રાશિમાં પરિભ્રમણ શરૂ કરી દેશે. તો આ સમયે દુકાળ, હવામાનમાં ફેરફાર થઈ શકે છે, રાજકીય સંબંધો બગડી શકે છે, રાજકારણમાં અશાંતિ આવી શકે છે, આ બધું થઈ શકે છે. દેશ અને દુનિયામાં ઉત્પાત, ભય અને વિગ્રહ, આ સમયે વિગ્રહ થવા માટેનો એક ચોક્કસ સમય શાસ્ત્રોમાં ગણવામાં આવ્યો છે. પ્રજાને કષ્ટ, ઘાસ અને લાકડું આ બે વસ્તુ મોંઘી થઈ શકે છે. જે બીમારી ચાલે એમાં વધારો થઈ શકે છે, નવો રોગ આવી શકે છે, આ બધું જ જોવાનું છે. આપણે જ્યોતિષમાં મેં એક વસ્તુ માર્ક કરી છે, મારા પોતાના વિડીયો બી મેં એમાં બહુ ચોક્કસ રીતે ઓબ્ઝર્વ કર્યા છે, જેમાં હું લાલચ આપું છું કે બહુ બધું સરસ છે અને બહુ બધા લોકો જોઈ નાખે છે. એમાં નહીં જાઓ, આવા વિડીયો જુઓ કે તમને નુકસાન થવાનું છે એ ક્યારે થવાનું, એમાંથી બચવા માટે આવા વિડીયો જોવા બહુ જ જરૂરી છે. બરાબર, આમાં ખાસ જે મેં કીધું ને કે પ્રજાને કષ્ટ પીડા, તો એ પ્રજા જો પહેલેથી જાણી લે તો એમાંથી કેમ નહીં બચી શકે. બચી શકે, એની તૈયારી રાખીએ, બધી જ રીતે આપણે તૈયાર રહેવું તો આપણે એમાંથી ચોક્કસપણે બચી શકશું. તારીખ 10/10/2020 દિવસે આસોવદ 8 સૂર્ય ચિત્રા રાશિમાં પ્રવેશ. વાહન દીર્ઘો છે, અનાજ ઘઉં ચણા સૂતર કેસર આ બધી વસ્તુઓ મોંઘી થઈ શકે છે. આના પછી 13/10/2020 દિવસે બુધ વક્રી થશે. બરાબર, 13/10/2020 અધિક આસો વદ 11 કમલા એકાદશીએ રાત્રે બુધ
વકરી થાય તેથી એની અસર શું આવે? સોનાનો ભાવ વધે, ધનનો ક્ષય થાય, શેરબજારમાં હાનિ થાય, આ સમયે શેરબજાર ભડામ દઈને તૂટે તો એ પણ બહુ નુકસાનકારક થશે. તો શેરબજારમાં રમનારા માણસોએ આ સમયે સંભાળીને ચાલે. આના પછી વધ 14નો ક્ષય છે, બુધનો અસ્ત છે. તારીખ 15/10/2020 14નો ક્ષય થાય છે અને તે દિવસે બુધનો અસ્ત થાય છે. તો અધિક આસો વધ 14 ભાગીતિથિ છે અને વધમાં ભાગીતિથિ શુભ ગણાય છે. ચાંદીના ભાવ વધે, અનાજના ભાવ વધે, નેતાઓને કષ્ટ પીડા મળે. તો આ રીતે આપણે આ જે ભાગ આસો અધિક આસો જે છે, તો આ રીતે જે અધિક આસોની પૂર્ણાહુતિ છે તે દેશ અને દુનિયા માટે તકલીફદાયક છે. તો મિત્રો, મેં કીધું એમ પંચાંગોમાં શાસ્ત્રોમાં આનો ઉલ્લેખ છે કે જ્યારે જ્યારે બે આસો આવ્યા, અધિકમાં આવ્યો આસો, ત્યારે દેશ દુનિયાને નુકસાન આપીને જ ગયો છે. આસોનો અધિક એક બહુ સરસ મહિનો, આપણા ધાર્મિક રીતે જોવા જઈએ તો બહુ સરસ મહિનો છે, પણ જ્યારે પણ આવ્યા છે દુનિયામાં આ વસ્તુને ધ્યાનમાં લેવામાં આવી છે કે જ્યારે બે અધિક આસો આવ્યા ત્યારે દુનિયામાં કંઈક ને કંઈક એવો ઉત્પાત, યુદ્ધ, ભય, મહામારી આવી જ છે અને એમાં દેશ દુનિયાને ઘણા નુકસાન થયા. તો આપણે આ સમયને બરાબર સમજીશું, જાણીશું અને એમાંથી બચીશું. તો મિત્રો, આ જે છે તે અધિક આસો માસની પુરુષોત્તમ માસની સમાપ્તિ જેને કહીએ, તારીખ 16/10/2020 દિવસે સમાપ્ત થાય છે. આ સમાપ્તિ પણ આપણે ખેતીમાં નુકસાન આપી જશે, પ્રજાને, બેંકોને એને હાનિ પહોંચે એવો સંજોગ આપી જશે, બરાબર છે. વર્ષા ઋતુમાં થોડી ઘણી ઉથલ પાથલ આપણે બતાવીને જશે છેલ્લે છેલ્લે. તો આ સમયે આપણે શું કરવું જોઈએ? તો આ સમયે આપણે ધાર્મિક કાર્યોમાં સારી રીતે ભાગ લેવો જોઈએ, ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, તમે પાલનહાર છો, તમે અમને આમાંથી બચાવો. શિવ, શિવ આપણા દુનિયાનું બેલેન્સ કરનારા દેવ છે, તો એની બી પ્રાર્થના કરવી જોઈએ, એની આરાધના કરવી જોઈએ. હાલમાં લોકડાઉન્સમાં આપણા બધા મંદિરો આતે ઘણું બધું બંધ છે, પણ આપણે ઘરે બેસીને કે મનમાં પણ આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ છીએ, એની આરાધના કરી શકીએ. અને આ વખતે અધિક આસોમાં સૌથી સારી જે એ છે વિષ્ણુ સહસ્ત્ર નામ, સત્યનારાયણ ભગવાનની કથા, વિષ્ણુની આરાધના, ઓમ વિષ્ણવે નમનો જાપ, આ તમને બધા દુઃખોમાંથી બચાવી શકે છે. તો મિત્રો, આની પર ધ્યાન આપજો અને આ બધી વસ્તુ તમારા ધ્યાનમાં લેજો. આવનારા દિવસો ખરેખર તકલીફ ભર્યા રહેશે એ દુનિયા જોશે, અને આ જે વસ્તુ છે એનાથી આપણે બચવાનું છે અને દુનિયાની સાથે આપણે ચાલવાનું. તો આપણે આપણા જાતને બચાવીશું, આપણા ઘરને, આપણા કુટુંબને, આપણા મહોલ્લાને, આપણી સોસાયટીને, આપણા ગામને, દેશને, આપણા રાજ્યને, બધાને આપણે બચાવવાના છે, બરાબર. તો આની પર ધ્યાન આપજો. અને આ વસ્તુ તમારા માટે એટલા માટે જ મેં આપી છે, અમારા આગળના ઘણા વિડીયો ઘણા લોકોએ ખૂબ પસંદ કર્યા, ફોરેનમાં પણ બહુ જોવાયા, અને એ લોકોએ બી મને ફોન કરીને બહુ બધી માહિતી માંગી, મેં આપી છે. લાલચમાં તમે આવીને વિડીયો જુઓ છો, પણ એ નહીં, તમારા માટે શું નુકસાનકારક છે એને જુઓ અને એમાંથી બચો, તમને ફાયદો જ થવાનો છે. લાલચમાં આવીને તમે કરશો, મળવાનું નથી. હું ઉપાય આપું છું, શનિવારના ઉપાય આપું છું, બીજા બધા ઉપાય આપું છું, બહુ સરસ ઉપાય, નાના નાના ઉપાયથી તમે તમારી જિંદગી. કોઈ એવું દુનિયામાં શાસ્ત્ર નથી કે તમે કંઈક એને જપો ને તમને મળી જાય. ભગવાનનું નામ છે એમાં તાકાત છે, પણ મેં ઘણા એવા માણસો જોયા છે કે જે લોકોને મિસગાઈડ કરે છે. મિસગાઈડ નહીં થાવ, નસીબ કોઈ બદલવાનું નથી, તમારે જાતે જ બદલવાનું. તો આવનારા દુઃખોને આપણે રોકવાના છે જેથી આપણને અસર ન કરે, આપણે નુકસાન નહીં પહોંચે. તો મિત્રો, આની પર પૂરતું ધ્યાન આપ, અને આની પર જો તમે ધ્યાન આપશો તો હું એમ માનું કે આવનારો સમય તમારા માટે સૌથી સારો સમય હશે, બરાબર. તો આ મારી
હરિવર્ધન ચોકસીની એક એવી સલાહ કે જે માને તેને ખૂબ ફાયદો થાય, તો આ બાબતમાં પૂરતું ધ્યાન લેજો. હવે એક વાત મારે ખાસ કહેવી છે કે આ વિડીયો તમને ગમે તો લોકો સુધી પહોંચાડો, એને શેર કરો, લાઈક કરો, યુટ્યુબવાળા સબસ્ક્રાઈબ કરે અને લોકો સુધી માહિતી પહોંચાડે. તો આ બધી વસ્તુ જો તમે શેર કરશો, માહિતી આગળ પહોંચાડશો, તો તમને ઘણો બધો લાભ મળશે અને જેને જે કામ લાગી જશે તો તેને આશીર્વાદ મળશે અને આ શેર થશે તો ઘણા લોકોને ફાયદો થઈ શકે. તો મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ચાલો બદલીએ. નમસ્કાર.